શ્રી નરહરિ ભગવાનના ચાંદલા વિધિ માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવી ભક્તો. વડોદરા શહેરમાં 227 વર્ષથી યોજાતો શ્રી નરસિંહ મહારાજના ઐતિહાસિક અવલૌકિક અદ્ભુત લગ્નોત્સવ વડોદરા માટે ખૂબ સૌભાગ્યની વાત છે, સદભાગ્યની વાત છે કે વડોદરાનું સૌથી જૂનું મંદિર નરસિંહજી ભગવાનનું આજે તુલસીજી સાથે લગ્ન વિવાહ છે. 285 વર્ષ પૂર્ણ થયા છે અને 286 વર્ષનું આજે લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશ વિદેશથી ભક્તો જયારે અત્રે આવ્યા છે અને બધાને આજે ચાંદલા વિધિનો લાભ મળી રહ્યો છે, તો એ ખરેખર એક સદભાગ્યની વાત છે. આજના દેવ દિવાળીના દિવસે હું તમામ નગરજનોને પણ આ તુલસી વિવાહની ભગવાન નરસિંહજીના લગ્નની ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે ગુરુ નાનક જયંતિની પણ ખૂબ શુભકામના પાઠવું. આજનો દિવસ મેં કહ્યું તેમ વડોદરા માટે સૌથી મોટો દિવસ છે, કારણ કે વડોદરા શહેરના તમામ નાગરિકોનું એક શ્રદ્ધાનું જે સ્થાન છે નરસિંહજી ભગવાનનું, એનું આજે લગ્નોત્સવ છે ને એ લગ્નોત્સવમાં જોડાવા માટે નગરજનો આખો દિવસ અને લાખોની સંખ્યામાં જયારે આવવાના છે ત્યારે આ એક દિવસ એવો છે કે ભગવાનના લગ્નમાં બધા ચાંદલા વિધિ એટલે ભગવાનને અડવાનો તમને એક મોકો મળે છે. તમે આમ ભગવાનને જાતે આમ સ્પર્શ કરતા હોય એવું લાગે, એટલે અમને એટલી અંદરથી ખુશી થાય છે કે આંખમાંથી આંસુ આવી જાય છે કે આટલા સરસ અમે એટલા નસીબદાર છે કે અમને ભગવાનના દર્શન કરવા અને ચાંદલો કરવા મળે. અમે તો નાનપણ અમારું અહીંયા જ ગયું છે, એટલે અમે નાના હતા ત્યારથી અત્યાર સુધી હું દર વર્ષે ચાંદલો કરવા આવું છું. આજનો દિવસ બહુ મોટો છે કે અમને ભગવાનને ચાંદલા કરવાનો ટાઈમ મળે છે, ટાઈમ આપણને આપે છે. બાકી ભગવાનની સામે સમક્ષ આવવા માટેનો આ એક જ દિવસ છે કે જે સમક્ષ રૂપ ભગવાનને ચાંદલો કરવા દે છે. મેન 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 દિવસ છે આજનો. હા, આખું વર્ષ રાહ જોઈએ છે અને આજના દિવસે જ અમને ભગવાનને સ્પર્શ કરવાનો ટાઈમ અમને મોકો મળે છે. આજે 287મો વરઘોડો છે, ખૂબ જ જૂની પરંપરા છે અને વડોદરાની આન શાન અને બાંધકામમાં આ વરઘોડો પ્રસ્થાપિત થાય છે. અમદાવાદમાં જે રીતે જગન્નાથજીની યાત્રા નીકળે છે એટલી જ મહત્વ કહી શકાય અને એટલી જ લોકપ્રિય આ વરઘોડો છે. સાંજે 5 વાગે આ વરઘોડાનું પ્રસ્થાન થશે, રાતના 11 વાગે તુલસીવાડીએ પહોંચશે, 2 થી 2.5 કલાક સુધી વિધિ સંપન્ન થશે અને ત્યારબાદ ભગવાન પાછા ફરશે. પણ નરસિંહજીની પોઢના નાકે જ્યારે આવશે ત્યારે સવારના 5 થી 5:30 થયા છે, પણ મંદિરમાં આવતા બીજા 2 કલાક જેટલા લાગે છે, કારણ કે ઘરે ઘર ઠાકોરજીની પધરામણી થાય છે. આ એક અલૌકિક અને આજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. છેલ્લા 3-1 વર્ષથી કોરોનાને લીધે બહારથી લોકો આવી શકતા નહોતા, એટલે ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડાથી ઘણા બધા આજે આવ્યા છે અને ખૂબ જ મહત્વ ધરાવ્યા એવા વરઘોડામાં જોડાવાના છે. ના, એટલે આ વખતે વ્યવસ્થાની અંદર તો એવું કોઈ ખાસ નથી, જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવાની અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ અને પરંપરા પ્રમાણે જ વરઘોડો નીકળે છે. 5 વાગે કેટલીક વખત એવું થાય કે આજે 4:30 નીકળશે, 5 વાગે એટલે વરઘોડાનું પ્રસ્થાન શરૂ થઈ જાય છે ને થઈ જાય છે.